નિમિત્ત એ કશુંક કે કોઈક નથી છતાં નિમિત્ત માત્રથી કોઈક કશુંક કરે છે જરૂર અહીં સગળું પૂર્વનિર્ધારિત છે હા એ વાત અલગ છે કે પૂર્વનિર્ધારિત શું છે તેની આપણને જાણ નથી હોતી આમ જુઓ તો શું થવાનું છે તેની જાણ નથી હોતી એનો જ આનંદ છે વાનગી મોઢામાં મૂક્યા પહેલાં જ એના સ્વાદનો અહેસાસ થઈ જાય તો વાનગીનો ચાંદ રહે ખરો ખાધા પછી મીઠી લાગે કે કડવી એ અનુભવની મજા જ કંઈક ઓર છે પણ હા એ પછી થયેલો અનુભવ પણ પૂર્વ નિર્ધારિત જ હતો તે ભૂલવા જેવું નથી જીવનમાં બે બાબત નક્કી છે કશુંક થાય છે અને એ કશુંક કોઈક કરે છે આ કશું એટલે શું તે અનુભવવાનું છે અને કોઈ કેટલે કોણ તે શોધતા રહેવાનું છે અહીં કશુંક કશુંક થયા કરે અને તે કોઈક કોઈક કર્યા કરે એનો જ તો આનંદ છે આ આનંદમાં એક નવું બળ ભળે છે જેને નિમિત્ત કહે છે કશુંક થાય છે અને કોઈ કરે છે એની વચ્ચે એક અદૃશ્ય બળ છે તે નિમિત્ત છે આ નિમિત્ત એ હકીકતમાં ઉદ્દીપક છે નિમિત્ત કોઈ પદાર્થ હોય કોઈ સ્મરણ હોય કોઈ વ્યક્તિ હોય કોઈ ઘટના હોય કોઈ દૃશ્ય હોય કોઈ પ્રસંગ હોય કોઈ જીવ હોય કોઈ નિર્જીવ હોય કોઈ વાત હોય કોઈ અકસ્માત હોય કોઈ શબ્દ હોય કોઈની હાજરી હોય કે પછી કોઈની ગેરહાજરી હોય નિમિત્ત નિમિત્ત માત્ર હોય તે હોય છતાં ન હોય અને તે ન હોય છતાં હોય નિમિત્ત એ કશુંક નથી નિમિત્ત એ કોઈક નથી છતાં નિમિત્તને કારણે કશુંક છે અને નિમિત્ત માત્રથી કોઈક કશું કરે છે સાંજનો પહોર હતો સુકા વેરાન વગડામાં જઈને એક પાલખી આગળ વધી રહી હતી અંદર ઋષિ જેવા એક ભવ્ય પુરુષ બેઠા હતા વૃક્ષ વિહીન પ્રદેશમાં એમને એકાએક બે વૃક્ષો દેખાયા એમને કુતુહલ થયું પાલખી ધોભાવીને નીચે ઉતર્યા આ સ્થળ એમને જોતાવી ગમી ગયું બહુ શાંતિનો અનુભવ થયો વળી આ જગ્યા તો કોલકાતાથી માત્ર સો માઇલ દૂર હતી ધર્મચિંતન કરવા માટે અહીંનું એકાંત સારું રહેશે આવું વિચારીને બિરભૂમ જિલ્લાના બોલપુર ગામ પાસે આવેલી આ જમીન એમણે ખરીદી લીધી એ ભવ્ય પુરુષ હતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર રવિન્દ્રનાથના પિતા મહર્ષિ અહીં અવારનવાર આવતા અને તંબુ તાણીને રહેતા જમીન અઢારસો ત્રેસઠમાં ખરીદાય અઢારસો ચોસઠમાં પહેલા બે વૃક્ષો નજીક મહર્ષિએ એક પાક્કું મકાન બંધાવ્યું અને તેનું નામ રાખ્યું શાંતિ નિકેતન રવિન્દ્રનાથ ત્યારે ત્રણ વર્ષના પિતા જોડે અહીં આવતા તેર વર્ષના થયા ત્યારે પિતા સાથે હિમાલય જતી વેળા આ મકાનમાં રહેલા પછી તો પરિવાર સાથે પણ અહીં રહ્યા વિસ્મયની વાત એ હતી કે આ સુક્કા પ્રદેશમાં જ્યાં એક પણ વૃક્ષ નહોતું ત્યાં બે વૃક્ષ કેમ કરીને ઉગ્યા મહર્ષિને એ વૃક્ષોની નીચે બેસવાની ઈચ્છા કેમ થઈ આ પ્રશ્નોના કોઈ ઉત્તર નથી ઉત્તર નથી તેની જ મજા છે કારણ એટલું ચોક્કસ કે આ બે વૃક્ષ જો ન હોત તો અહીં શાંતિ નિકેતન પણ ન હોત આજના રમણીય આલોકથી આકાશથી આનંદથી શાંતિથી પરિપૂર્ણ શાંતિ નિકેતનના પૂર્વ સૂર્યો તો આ બે છાતીમ એટલે કે સપ્તપર્ણ વૃક્ષો જ છે શાંતિ નિકેતનમાં આ બે વૃક્ષનો મહિમા આજે પણ અકબંધ છે આ બે વૃક્ષ તે શાંતિ નિકેતનના સર્જનનું નિમિત્ત વિપિન પરીખે લખ્યું પિંજરામાં ગાતા ગાતા પંખીએ એક દિવસ આકાશને જોયું અને ત્યારથી એના દુઃખની શરૂઆત થઈ નિમિત્ત દુઃખની શરૂઆત પણ હોઈ શકે અને શાંતિ નિકેતનનું સર્જન પણ